હાલ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ કાયદાની અમલવારીને લઈને અનેક વખત મોટો વિવાદ થાય છે, દાવો થયો છે, જેની સામે મોટી હકીકત સામે આવી છે. પોલીસ વિભાગ ચોક્કસ બાતમીને આધારે લાખો રૂપિયાનો દારૂ જપ્તો કરે છે, પરંતુ બુટલેગો ઉપર પણ સતત વોચ રાખીને કાર્યવાહી કરવામાં આવે છે, તો ક્યારેક દરોડા પણ પાડવામાં આવે છે. ત્યારે વલસાડ ક્રાઇમ બ્રાન્ચે બે નવીન મોંઘીદાર લક્ઝરી કારમાંથી લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. વિદેશી દારૂની હેરાફેરીમાં એક દંપતી ઝડપાયું છે. સુરતના હજીરાના એક દંપતિ સહિત પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી. આ ચારેય બુટલેગર વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે પોલીસની એક ટીમ અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અહીંથી બે કાર પસાર થવાની છે. પોલીસે આ કારની સઘન તપાસ કરતા વિદેશી બ્રાન્ડની દારૂની અનેક બોટલ મળી આવી. પોલીસે કાર ચાલકને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા અંદાજે રૂપિયા 2.41 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો. હાલ તો વલસાડ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં કુલ 22.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે કાર ચાલક સુનિલ પટેલ, માયા પટેલ તથા ધવલ પટેલ, મહેશ પટેલ દારૂની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.